गुड मॉर्निंग के ऋषि प्रश्न चालू आणि प्रार्थना करूया. આજે આપણે મેથ્સમાં પેજ નંબર 53 અને 54 કરવાનો છે. આપણે ગયા ટોપિકમાં શું કર્યું હતું? પાછળ હવે 52 નું પેજ કર્યું હતું ને ટેક્સ્ટબુકમાં. આજે ટેક્સ્ટબુકમાં 53 અને 54 કરવાનું છે. એમાં સમાન છે, અલગ છે, જાડું પાતળું નાનું મોટું આપણે શીખવાનું છે. હવે આપણે એનું બધું પુનરાવર્તન કરવાનું છે, બરાબર? ચાલો તો આપણે ટેક્સ્ટબુકમાં કરીશું. ચાલો તમારી ટેક્સ્ટબુક કાઢજો. એમાં પેજ નંબર છે 53. એમાં પહેલો પેજ જન છે. જો આપેલા ચોરસમાં સમાન અને અલગ ચિત્રો નીચે રાઈટ તથા અલગ પડતા ચિત્ર નીચે રૂમ કરો. આપણે શીખી ગયા ને આગળ, જો આ બોલ છે, પછી આ જો લાકડી જેવું છે, પછી આ બોલ છે, આ બોલ છે, આ તો આ આ અને આ ત્રણેય સમાન છે અને અલગ શું પડે છે? આ ચોકડી. તો એમાં આવશે ચોકડી, બાકી બધા એમાં રાઈટ આવશે. આ આપણે શીખી ગયા. પછી બીજો ક્વેશ્ચન છે, ચિત્રમાં આપેલા ચોરસમાં વધારા માટે રાઈટ અને ઓછા માટે ચોકડી કરો. હવે જો આ ટી શર્ટ કેટલા છે? 1 2 3 4. પછી આ ચડ્ડી કેટલી છે? 1 2 3 4 અને 5. તો આ ઓછા છે, ઓછા માટે રોંગ, વધારે માટે રાઈટ. હવે ચિત્રમાં આપેલ ચોરસમાં મોટા માટે રાઈટ, નાના માટે રોંગ કરો. આ મોટું છે એમાં રાઈટ, નાના માટે ચોકડી કરો. પછી ચિત્રમાં આપેલા જાડા માટે રાઈટ, પાતળા માટે ચોકડી કરો. ગાજર જાડું છે એના માટે રાઈટ કરો. પછી આ બે પાતળી છે એમાં રોંગ કરો. પછી ચિત્રમાં આપેલ ચોરસમાં ભરેલા માટે રાઈટ અને ખાલી માટે ચોકડી કરો. આ પોપકોર્નથી ભરેલું છે તો એમાં રાઈટ, આ ખાલી છે તો એમાં ચોકડી આવશે. ચાલો ચેન્જ ધ પેજ. હવે પેજ નંબર છે 54. પેજ નંબર 54 છે. હવે એમાં પહેલું છે સરખાંક જોડો. એ તો તમને આવડે, સરખાંક જોડો, જોડકા જોડે તો આવડે છે, બરાબર છે? હવે અહીંયા શું પહેલાં લખ્યું છે, તમે આમ લાઇનમાં જોડશો તો તમે જો લાઇનમાં જોડશો ને તો તમારે એક પણ ભૂલાશે નહીં, એટલે તમારે લાઇનમાં જોડવાનું છે. જે હવે 10 છે છે અહીંયા લખેલા છે તો આપણે એને આની સાથે જોઈન્ટ કરવાનું છે, બરાબર? પછી અહીંયા શું લખ્યું છે, ચોગડે 4. ચોગડે 4 ક્યાં છે? ઓકે, અહીંયા. તો આપણે આની સાથે જોઈન્ટ કરવાનું છે. પછી આ 9 વડે 9 છે તો 9 વડે 9 ક્યાં લખ્યા છે? અહીંયા. તો 9 ને 9 સાથે જોઈન્ટ કરવાના છે. પછી એકડે છગડે 16 છે તો એકડે છગડે 16 ક્યાં છે? અહીંયા. તો એકડે છગડે 16ને આની સાથે જોઈન્ટ કરી દેવાનું. પછી એકડે 8 ને 18 છે તો એકડે 8 ને 18ને આની સાથે જોઈન્ટ કરવાનું છે. થઈ ગયા જોડકા? તો તમને બહુ આવડે. આ બધું આપણે શીખી ગયા છે. આ તો આપણે એનું પુનરાવર્તન કરવાનું છે. હવે તો તમને આવડવું જોઈએ. ગણો અને સાચા અંક સાથે જોડો. જો 1 2 3 4 5 6 7 8. 8 વડે 8 ક્યાં લખ્યું છે? તો આપણે એને આની 8 વડે 8 અહીંયા છે તો આપણે એની સાથે જોઈન્ટ કરી દેવાનું, બરાબર? હવે 1 2 3 4 5 6 7 8 અને 9. 9 વડે 9 ક્યાં લખ્યું છે? તો અહીંયા. તો આપણે આને આની સાથે જોઈન્ટ કરો. જો તમે લીટા કરતા જશો ને તો તમને સરળ પડશે, કારણ કે તો તમને ખબર પડે કે આ ગણાઈ ગયું છે. જો તમે લીટા નહીં કરો ને તો તમારે 2 2 વાર ગણાઈ જાય, એટલે લીટા કરતું જવાનું છે અને ગણતું જવાનું છે. 1 2 3 4 5 6 અને 7. 7 વડે 7 ક્યાં લખેલું છે? અહીંયા છે. 7 વડે 7 અને સાથે જોઈન્ટ કરવાનું છે. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા છે? 10. તો 10 ક્યાં છે? તો કે અહીંયા છે. આપણે એની સાથે જોઈન્ટ કરવાનું. 1 2 3 4 5 અને 6
છ ગળે છ ક્યાં છે? તો કે અહીંયા છે. તો આને એની સાથે જોઈન્ટ કરવાનો છે. હવે શું છે, ખૂટતા અંક લખો. મેં તમને લખાવ્યું છે ને આપણે એક્ઝામમાં પૂછાઈ ગયું છે, તો હવે આપણે ફરીથી એક્ઝામમાં પૂછાવાનું છે. હવે તો 1 થી 20 પૂછાવાના છે, 11 થી 20. ચાલો તો હવે શું લખેલું છે, ચોગડે 4. એના પછી શું આવે, આપણે લાઈન બોલવાની છે. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4. પછી શું આવશે, પાછળે 5, પછી છગડે 6 લખેલું હોય તો અહીંયા પછી શું આવે, છગડે 6, પછી 7 અડે 7, પછી 8 અડે 8, 8 અડે 8 પછી શું આવે, અહીંયા 9 વડે 9, એકડે મીંડે 10, 10 પછી 2 એકડા 11, એકડે બગડે 12 અને એકડે તગડે 13. ઓકે, આ રીતે તમારે આખું પેજ પૂરું કરવાનું છે. ઓકે, બાય કિડ્સ.